अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, न्यूज़ हाई स्कूल यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। अत्यारे आपणे चर्चा करवाना छीए आजनो आपणो टॉपिक, जे मारा ख्याल मुजब चेप्टर 3 नी अंदर पण आपणे करी गया था, एटले आ टॉपिक ने वधु आपणे डीप मां लई जशुं नहीं। बराबर, स्थान अने स्थानांतर सदिश समझाओ। बराबर, हवे स्थान एटले शू? बराबर, तो कि कोई निश्चित बिंदु ने अनुलक्षी ने पदार्थ जे जगह पर हो जगह ने ए पदार्थ नु शू कहवाय? स्थान। एनी व्याख्या पण आ केवी छे? कोई निश्चित बिंदु ने अनुलक्षी ने अन्य बिंदु के कण नु स्थान दर्शावता सदिश ने ते बिंदु नो स्थान सदिश कहे छे। आ वात छे स्थान सदिश नी। बराबर, तो एनो मतलब हवे अहींया आपणे बे वस्तु है, स्थान स्थानांतर अने स्थान अने स्थानांतर ना सदिशो। बराबर, स्थान सदिश अने स्थान ई बे अलग वस्तु। एवी रीते पण आम तो एक ज कहेवाय के कोई एक स्थान पर कोई एक बिंदु छे अथवा तो पदार्थ छे तो ए पदार्थ रियो। बराबर, एना स्थान ने रजू करतो सदिश ने आपणे एनो शुं कहीशुं? स्थान सदिश। हवे हूँ अहींया तमने समझावुं। बराबर, अहींया धारो के एक गति थई रही छे, जो आ रही आ गति छे पदार्थनी एक्स अने वाय परिमाणमां। हवे कोई एक टी समये आ जे पी वाळो जे स्थान रह्यो ने पी वाळो सदिश, पी डेश वाळो नहीं पी वाळो, बराबर, जेनुं मूल्य आर छे, आ आर जे सदिश रह्यो ई कोई एक समये, बराबर, आ पदार्थनी गति छे ने એ દરમિયાન પદાર્થનું સ્થાન દર્શાવે છે। બરાબર, એટલે કે તમે એમ વિચારી શકો કે ટી બરાબર કંઈ પણ મૂલ્ય લઈ લ્યો કે ટી બરાબર 3 મિનિટે, બરાબર, પદાર્થનું સ્થાન રજૂ કરતો સદિશ જેને તમે સદિશ શું કીધો? આર। હવે એક વાત બીજી તમને સમજાવું, આ આરનું મૂલ્ય કેવું હોય? તો કે આરની અંદર એક્સ દિશા પણ હશે એટલે એક્સ દિશાનું કંઈક મૂલ્ય હશે અને વાય દિશાનું મૂલ્ય હશે। એનો મતલબ એક્સ આઈ પ્લસ વાય જે, આ આઈ અને જે શું છે? તો કે આઈ અને જે, આઈ રહ્યો એ એક્સ દિશાનો એકમ સદિશ છે, જે રહ્યો એ વાય દિશાનો એકમ સદિશ છે। એકમ સદિશ ખાલી દિશા બતાવે, એટલે જ્યારે જ્યારે આપણે આઈનો ઉપયોગ કરશું ને ત્યારે આપણને ખબર પડશે કે આપણે એક્સ દિશામાં અહીંયા એક્સ રહ્યો ને એની જગ્યાએ તો 2, 3, 4 એવું કોઈ મૂલ્ય હશે। અત્યારે એક્સ છે એટલે તમને ખબર પડે છે કે આ બરાબર, પણ એક્સની જગ્યાએ 3 હોય તો અને વાયની જગ્યાએ 2 હોય તો કે 2i, એનો મતલબ એક્સ દિશામાં એનું મૂલ્ય 2 છે, અને 3j એનો મતલબ કે જે વાય દિશામાં એનું મૂલ્ય 3 છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે કોઈ બીજા સમયે જો, સોરી, કોઈ એક બીજા સમયે આ જે પી ડેશવાળો સદિશ રહ્યો, મેં જે અત્યારે માર્ક કર્યો ગ્રીન કલરથી, એ પી ડેશવાળો સદિશ એ કોઈ 5 મિનિટ પછીના કોઈ સમયગાળા માટે પદાર્થના સ્થાન રજૂ કર સ્થાનને રજૂ કરતો સદિશ છે, તો એ પણ સ્થાન સદિશ છે। ઓપી પણ એક સ્થાન સદિશ છે અને ઓપી ડેશ પણ એક સ્થાન સદિશ છે। બરાબર, હવે આપણે એમ વાત કરીએ કે આ ઓપી અને ઓપી ડેશ બંને અલગ અલગ સમયે પદાર્થના સ્થાનને રજૂ કરતા સદિશો છે। બરાબર, એક ઓપી છે તો ધારો કે આપણે એમ કહી દઈએ કે T1 સમયે, બરાબર, પદાર્થના સ્થાનને રજૂ કરતો સદિશ, બરાબર, T1 સમયે પદાર્થના સ્થાનને રજૂ કરતો સદિશ શું છે? તો કે કિરણ ઓપી,
બરાબર ને, અથવા સદિશોકી આપણે હવે શબ્દ એવો. એવી જ રીતે ટી ટુ સમયે પ્રદાનના સ્થાનને રજૂ કરતો સદિશ શું છે? ઓપી ડેશ. બરાબર, તો આ બંને સ્થાન સદિશો છે, સ્થાનાંતર સદિશો નથી, આ સ્થાન રજૂ કરે. બરાબર, એટલે કે પ્રદાનનું આપણને નિશ્ચિત સમયે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવે. બરાબર, હવે આપણે ચર્ચા કરશું, સ્થાન સદિશની વાત પૂરી થઈ ગઈ, સ્થાનાંતર સદિશ. બરાબર, તો જ્યારે પણ આપણે સ્થાનાંતર સદિશની ચર્ચા કરીને વિદ્યાર્થી મિત્રો, ત્યારે સ્થાનાંતર્યું નહીં પ્રદાનની ગતિ દરમિયાન કોઈ ચોક્કસ સમયગાળા માટે હોય. સ્થાનાંતર એવી વસ્તુ છે કે 5 મિનિટમાં પ્રદાર્થે કરેલું સ્થાનાંતર, બરાબર, અથવા તો 3 મિનિટમાં. તો એનો મતલબ હવે આપણે એમ કહીએ કે ટી વનથી ટી ટુ સમયગાળા દરમિયાન, બરાબર, ટી વનથી ટી ટુ સમયગાળા દરમિયાન પ્રદાર્થે કરેલું સ્થાનાંતર, સ્થાનાંતર એ પ્રદાનની ગતિ દરમિયાન થયેલું એક ચોક્કસ અંતર છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટી સમયે, આપણે ટી વન કીધું, ટી સમયે પી પર છે અને ટી ડેશ સમયે પી ડેશ પર છે. તો અને પી અને પી ડેશના છોડતા સદિશને શું કહેશું? કર્ણનો સ્થાનાંતર સદિશ. આ ચોક્કસ સમયગાળા માટે. કયા ચોક્કસ સમયગાળા માટે? તો કે આ જે ચોક્કસ સમયગાળો, સોરી એક મિનિટ, ચોક્કસ સમયગાળા માટે એટલે કયા ચોક્કસ? તો કે ટી વનથી ટી ટુ જેટલા સમયગાળા દરમિયાન, બરાબર, પ્રદાર્થે કરેલું સ્થાનાંતર આપે. બરાબર, એટલે કે ઓપી ડેશ, ઓપી અને ઓપી ડેશ એ બેને જોડતો સદિશ, એટલે મેં તમને અહીં દેખાડ્યો, જો અહીંયા પી પી ડેશ, તો એ સદિશ શું થશે આપણો? જે આ સદિશ પી પી ડેશ છે, બરાબર, આ પી પી ડેશ સદિશ રહ્યો એ આપણો ટી વનથી ટી ટુ સમયગાળા દરમિયાન સ્થાનાંતર સદિશ, એટલે કે પ્રદાનનું સ્થાનાંતર દર્શાવે. એ સમયગાળાને આપણે રજૂ કરી દઈએ ડેલ્ટા ટી, એટલે શું થાય? તો કે ટી2 - ટી1, એટલે આટલા સમયગાળામાં પ્રદાર્થે કરેલું સ્થાનાંતરનું મૂલ્ય આપે. આ સદિશ રજૂઆત હતી.